નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં વિષય હિન્દી એમાં યુનિટ 4 પુસ્તક અમારે મિત્ર પત્ર છે, પત્રલેખન છે, એના દ્વારા પુસ્તકમાં આપણા જીવનમાં પુસ્તકનું શું મહત્ત્વ છે તે સમજાવવા માંગે છે. પાઠની સ્ટોરી આ પ્રમાણે છે. આ પાઠમાં પૂજન નામનો છે છોકરો, તે એના મિત્ર મનોજને પત્ર લખે છે અને પત્ર દ્વારા એને પુસ્તકનું મહત્ત્વ સમજાવે છે. 195 ઉમિયાનગર સોસાયટીમાં રહે છે, મુંદ્રા જિલ્લો કચ્છ. તારીખ છે 4/8/2011. પ્રિય મનોજ, નમસ્તે. હવે એને તે પત્ર લખે છે, હું અહીં કુશળ છું. આશા છે કે ત્યાં સૌ કુશળ જ હશે. પછી કેટલાક દિવસથી તેને પત્ર લખવાનું વિચારતો હતો, પરંતુ અમારી સ્કૂલમાં વાંચક ગુજરાત અભિયાન અંતર્ગત અનેક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, એમાં હું સામેલ થઈ ગયો. મિત્ર, તું પણ વાંચક ગુજરાત અભિયાનમાં જોડાયો હોય. અભિયાનના સંદર્ભમાં રાજ્ય સરકારે પણ આ સૂત્રની ઘોષણા કરી હતી કે જે પુસ્તકના મિત્ર તે મારા પણ મિત્ર છે. હું આજે તને પત્ર દ્વારા પુસ્તકનું મહત્ત્વ વિશે લખી રહ્યો છું. પુસ્તક આપણા સૌના મિત્ર છે. એ આપણને નવું નવું જ્ઞાન આપે છે અને સારા ખરાબનો ભેદ કરાવે છે. પૂજ્ય ગાંધીજીએ પણ કહ્યું છે કે પુસ્તક મનને માટે સાબુનું કામ કરે છે. મનમાં જે અજ્ઞાન હોય છે, અંધકાર હોય, એનો નાશ કરી જ્ઞાનનો સંચાર કરે છે. પુસ્તકો છે એ જ્ઞાનનો સ્ત્રોત છે. એનાથી જિજ્ઞાસા પૂરી થાય, એટલું જ નહીં, તે જ્ઞાન અને વિજ્ઞાનને ગતિમાન રાખે. પુસ્તકો છે એકદમ ખૂબ મૂલ્યવાન છે. આપણે તે વાંચી આપણા જીવનને સજાવવાનું અને ઉજાળવાનું છે. મિત્રો, હું એમ જ કહેવા માગું છું કે મારે પૈસા નહીં, પુસ્તકો જ જોઈએ છે. આપણે જન્મદિવસના અવસરે ફૂલનો ગુલદસ્તો નહીં, પરંતુ આપણા મિત્રને પુસ્તકની ભેટ આપવી જોઈએ. પુસ્તક છે આપણા મિત્ર છે અને હંમેશા આપણા મિત્ર રહેશે. જેમણે વાંચીને જ્ઞાન મેળવવાની જવાબદારી આપણા સૌની છે. મેં દરરોજ સારા પુસ્તકનું એક પાનું વાંચવાનું શરૂ કરી દીધું છે. મને આશા છે કે તું પણ એવું જ કરીશ. તો ચાલ આજથી જ આપણે સંકલ્પ કરીએ કે મિત્રના જન્મદિવસે અથવા સુપ્રસંગે આપણે શુભકામનાની સાથે સાથે પુસ્તકોની મૂલ્યવાન ભેટ આપશું. હવે અમને બુકે નહીં પણ બુક જોઈએ છે. એટલે કુટુંબના સૌને વડીલને મારા તરફથી પ્રણામ કહેજે. પછી કે તારો મિત્ર પૂજન. એટલે આ પાઠમાં પૂજન છે એના મિત્ર મનોજને પત્ર લખે છે અને એના પુસ્તકના મહત્ત્વ વિશે એને જાણ કરે છે, પુસ્તકનું મહત્ત્વ સમજાવે છે. તો હવે જો પ્રશ્ન જવાબમાં પહેલો પ્રશ્ન, નિમ્નલિખિત પ્રત્યેક પ્રશ્ન કે ઉત્તર કે લીએ દિયે ગયે વિકલ્પો મેં સે સહી વિકલ્પ ચૂન કરું કા ક્રમ અક્ષર પ્રશ્ન કે સામને દિયે ગયે કોષ્ટક મેં લિખીએ. એમાં પહેલું છે, ઉમિયાનગર સોસાયટી કિસ શહેર મેં હે. તો હમણાં જ આવ્યું હતું આપણે સ્ટોરી વાઈ છે એમાં કે મુંદ્રામાં એ. અને જવાબમાં આવશે એ મુંદ્રા. બીજું, મન કા મેલ કોણ દૂર કરતા હે. તો એમાં આવશે ડી પુસ્તકે. ત્રીજું છે, જ્ઞાન પ્રાપ્ત કરને કી ઉત્સુકતા ક્યાં કહેલાતી એ. તો એને કહેવાય સી જિજ્ઞાસા. અને ચોથું, પુસ્તકે પડકર ક્યાં કરને કે અમારી જિમ્મેદારી એ. તો આવશે બી જ્ઞાન અર્જન. એટલે કે આપણે જ્ઞાન બીજાને પણ આપવું જોઈએ. પછી બીજો પ્રશ્ન છે, કોષ્ટક મેં દીએ ગયે ઉચિત શબ્દ જૂન કર રિક્ત સ્થાનો કી પૂર્તિ કીજીએ. એમાં ઓપ્શન આપ્યા જ છે. પહેલું છે, તું ભી વાંચ ખાલી જગ્યા અભિયાનને સંમિલિત હુએ હોગે. એટલે કે માચે ગુજરાત એમાં આવશે. બીજું, જો ખાલી જગ્યા કે મિત્ર વો મેરે ભી મિત્ર. તો સરકારે ઘોષણા શું કરી, જો પુસ્તક કે મિત્ર વો મેરે ભી મિત્ર. ત્રીજું, પુસ્તકે મન કે મેલ કે લીએ ખાલી જગ્યા કાર્ય કરતી હોય. પુસ્તક છે આપણા મનનો મેલ દૂર કરવા માટે સાબુનનું કામ કરે છે, સાબુ. એટલે એમાં આવશે સાબુન ત્રીજામાં. ચોથું, કિતાબે જ્ઞાન કા ખાલી જગ્યા હોય. તો હું છે જ્ઞાનનો ભંડાર છે. એટલે એમાં આવશે સ્ત્રોત. પછી પાંચમું છે, કિતાબો છે અમારી જિજ્ઞાસા પૂર્ણ હોતી હે. એટલે ખાલી જગ્યામાં આવશે જિજ્ઞાસા. છઠ્ઠું, અમે કિતાબે પડકર ખાલી જગ્યા કો સજાનો અર્સવાના હે. તો એમાં આવશે જીવન. પછી પ્રશ્ન ત્રણ, સહી વાક્યાંશ ચૂન કર વિધાનો કો પૂર્ણ કીજીએ. એનું પહેલું, કિતાબે અમે ભલે બુરે કા ફર્ક કરાતી હે. એટલે એમાં આવશે ક. પહેલામાં આવશે ક, કિતાબે અમે ભૂલે ભૂરે કા ફર્ક કરાતી હે. પછી બીજું, કિતાબે મન કા અંધકાર મીઠા કર. અંધકાર મનનો હટાડી અને શું કરે છે, તો કે જ્ઞાન કા સંચાર કરતી હે. એમાં આવશે બ. ત્રીજું છે, અમે જન્મદિન કે અવસર પર ભેટ મેં શું આપવું જોઈએ, તો કે પુસ્તકો. એટલે કે એમાં આવશે અ, પુસ્તકે દેની ચાહી. પછી ચોથો પ્રશ્ન છે, નિમ્નલિખિત પ્રશ્ન કે ઉત્તર એક એક વાક્ય મેં દીજીએ. એમાં પહેલું છે, પૂજન કઈ દિન હશે ક્યાં વિચાર કર રહ્યા હતા. તો પૂજન કઈ દિનો છે મનોજ કો પત્ર લિખને કા વિચાર કર રહ્યા હતા. પછી બીજું, વાંચે અભિયાન કે સંદર્ભ મેં રાજ્ય સરકારને કોનસા સૂત્ર ઘોષિત કિયા હે. તો વાંચે ગુજરાત કે સંદર્ભ મેં રાજ્ય સરકારને એ સૂત્ર ઘોષિત કિયા થા કે જો પુસ્તક કે મિત્ર વો મેરે ભી મિત્ર. પછી ત્રીજો પ્રશ્ન છે, પછીના પેજ ઉપર પાના નંબર 25 ઉપર પુસ્તકો કે બારેમાં ગાંધીજીને ક્યાં કહા હતા. તો કે પુસ્તકો કે બારેમાં ગાંધીજીને કહા હતા કે પુસ્તકે અમારે મન કે લીએ સાબુન કા કાર્ય કરતી હે. ચોથું, પૂજન મનોજ સે ક્યા આશા કરતા હે. પૂજન મનોજ સે યહ આશા કરતા હે કી વ
वह किसी अच्छी किताब का कम से कम एक पन्ना हर रोज पढ़े। पची पांचमू है पत्र कब और कहाँ से लिखा गया था, तो सौ पेला मैं वाँचू थू। पत्र 4 अगस्त 2011 को 195 उमियानगर सोसायटी मुंद्रा जिलो कच्छ से लिखा गया था। पची छठे पत्र किसने किसको लिखा था, तो पत्र से पूजन ने मनोज ने लिखो तो एट्ले कि पत्र पूजन ने मित्र मनोज को लिखा था। अने पत्र किस विषय के बारे में लिखा गया था, तो कि पत्र पुस्तकों के महत्व के बारे में लिखा गया है। पची प्रश्न पांचमो, निम्नलिखित प्रश्नों के उत्तर लिखिए। हमें मोटा प्रश्न एवं है, पहलो है पूजन ने मनोज को कई दिन बाद पत्र क्यों लिखा, तो कि पूजन की पाठशाला में वाचे गुजरात अभियान शुरू किया गया था, इसके अंतर्गत कई प्रवृत्तियां आरंभ की गई थी, पूजन ने भी इन प्रवृत्तियों में भाग लिया था, इसलिए उसने मनोज के कई दिन बाद पत्र लिखा। बीजू, किताबों का महत्व क्या है अथवा हमें पुस्तकों क्यों पढ़नी चाहिए। अब गमे ते बेमाती एक प्रश्न पूछाणो तो जवाब तो तमारे एक ज लखवानो सरखो। पुस्तकें हमें ज्ञान देती है, वे हमें अच्छे बुरे की पहचान कराती है, किताबों से हमारी जिज्ञासा की पूर्ति होती है, ज्ञान विज्ञान को गतिमान रखने का काम पुस्तकें ही करती है, पुस्तकों से सच्ची मित्रता का लाभ अवश्य मिलता है। इस तरह हमारे जीवन में पुस्तकों का बहुत महत्व है। अच्छा जो प्रश्न छ, अगर आप किसी को चिट्ठी लिख रहे हैं तो पता किस क्रम में लिखेंगे, नीचे दी गई जगह में लिखिए। तो पहलू घर का नंबर 1201 गली अथवा मोहल्ले का नाम गोठ गली, गांव अथवा कस्बे अथवा शहर का नाम पाटण, खंड का नाम एट जिलो पाटण जिला, राज्य का नाम गुजरात, पिनकोड नंबर 384265। पता ऊपर दिए गए तरीके से लिखा होगा तो डाक विभाग को उसे सही पते पर पहुंचाने में आसानी होगी। पिन शब्द का मतलब है पोस्टल इंडेक्स नंबर, पिन का संक्षिप्त रूप है। यह नंबर अंकों में होता है, इसके हर अंक का एक खास स्थानीय अर्थ है। यह लिखने से पत्र राज्य और शहर के संबोधित डाकखाने तक सरलता से पहुंच जाता है। पची प्रश्न 7, चित्र देखी और जानकारी प्राप्त करने के लिए प्रश्न पूछिए। जो पहलू चित्र छे तो जो छोकरो शू से सड़क क्या थी पार करे छे, आपणे प्रश्न पूछीने लखवानो छे। तो पहलू लड़का कहाँ से सड़क पार कर रहा है। पची बीजू, जो बीजो बीजा चित्र में जो अभी क्या जाए छोकरो, तो कि लड़के को सड़क के बदले कहाँ चलना चाहिए। पची तीजु चित्र छे लड़के और लड़की को कहाँ से सड़क पार करनी चाहिए। पची चौथु चित्र छे सड़क पर वाहन क्यों रुके हुए हैं। पची पांचमू चित्र में आयु आदमी और औरत कहाँ घूम रहे हैं। छठु चित्र छे साइकिल वाला लड़का अपना दाहिना हाथ क्यों दिखा रहा है। पची प्रश्न 8, पत्र भेजने के लिए आमतौर पर पोस्ट कार्ड, अंतर्देशीय पत्र या लिफाफा इस्तेमाल किया जाता है। डाक घर जाकर इनके मूल्य का पता कीजिए, यह भी पता कीजिए कि इनमें क्या अंतर होता है। तो पहलू छे पोस्ट कार्ड, पोस्ट कार्ड केव है, तो कि पोस्ट कार्ड खुला होता है, इसमें लिखने के लिए अधिक जगह नहीं होती, इसका मूल्य 50 पैसे है। बीजू छे अंतर्देशीय कार्ड, इसे लिखने के बाद 3 ओर से मोड़ कर बंद किया जा सकता है, इसका उपयोग केवल अपने देश में ही हो सकता है और इसका मूल्य 2.50 रुपये है, एट्ले कि 2.5 रुपया। तीजु लिफाफा, अलग कागज़ पर पत्र लिखकर और उसे मोड़ कर लिफाफा में रखा जाता है, इसमें पत्र सुरक्षित रहता है। लिफाफे पत्र के बाह्य बहने अपने दूर प्राय बहने प्राय बहने अपने दूर रहने वाले भाइयों को राखी भेजती है, इसका मूल्य 5 रुपये है।